સુરતમાં આગ અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. સુરત કડોદરા જીઆઈડીસીની મિલમાં ભીષણ આગ લાગી. જીઆઈડીસીની વિવા પેકેજિંગ મિલમાં આગ લાગતા એકનું મોત થયું હતું. આગ લાગતા જ સુરત શહેર અને જિલ્લાની 10થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બે હાઇડ્રોલિક ક્રેન વડે મિલના કામદારોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે ફસાયેલા 125 લોકોને બચાવવામાં આવ્યા છે. આગ લાગતા પોલીસના ઉચ્ચ અધિકારી અને તાલુકા મામલતદાર ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં વહેલી સવારે 4:30 વાગે આગ લાગી હતી. ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિવા પેકેજિંગ કંપનીમાં બનાવ બનતા કામદારોએ બચવા માટે ભાગદોડ કરી હતી, તો ઘણા લોકો છત પર જોવા મળ્યા હતા. જ્યાંથી તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 5 માળની બિલ્ડિંગમાં આગ લાગતા કામદારો બિલ્ડિંગની ઉપર ચડી ગયા હતા, પરંતુ ઘટના સ્થળે જ 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા. આવામાં ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી હતી. બચવા માટે કૂદી પડતા કામદારનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે.